સમાજની એકતાનું એટલે સરદારધામ સંસ્થા અમદાવાદ આગામી ત્રણથી 5 જાન્યુઆરી સુધી બીજી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાઈ રહી છે જાન્યુઆરીએ સર્કલ પાસે આવેલા સરદાર પટેલના ફૂટ સ્ટેચ્યુનું કરવામાં આવશે અને ત્યારબાદ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે આ પ્રસંગે ધામના પ્રમુખ ગગજી સુતરીયાએ ધામ તેમજ બિઝનેસ સમિટ અંગે જાણકારી આપી હતી આગામી બીજી તારીખ થી ત્રણ દિવસ માટે ગ્લોબલ પાટીદાર સમિટ મળવા માટે જઈ રહ્યું છે જેનું આયોજન સરદાર ધામ જે છે એમના કરવામાં આવ્યું સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સાથે વાતચીત કરીશું કે ખાસ સરદાર ધામ શું છે એમના થકી આ રીતના જે સમિટ યોજવામાં આવે છે એના એનો ઉદ્દેશ્ય શું છે એ તમામ બાબતે વાતચીત કરવા માટે જોડાયા છે ગગજીભાઈ ખાસ તો આ ગ્લોબલ બિઝનેસ સમિટ પાટીદાર શા માટે કયા હેતુ સાથે શરૂ થવા જઈ રહ્યું છે નમસ્કાર હું વી ટીવી નો આભારી છું નરેન્દ્રભાઈ કે આપના માધ્યમથી ગુજરાતની 6 કરોડની જનતા ને હું સંદેશ આપી શકીશ અને એમના દર્શન કરીશ આપનો સરસ સવાલ છે પહેલા તો હું સરદાર ધામ શું છે સરદાર ધામ સંસ્થાના લક્ષ્યબિંદુ શું છે હું એ તરફ તમને લઈ જઈશ કારણ કે

ઋષિકેશ ખાતે સાત મિત્રો મળ્યા અને નક્કી કર્યું કે સમાજને એકવીસમી સર્વાંગી વિકાસ માટે શું આપી શકીએ ગંગાજળ હાથમાં લઈ સૂર્યની સાક્ષી નક્કી કર્યું કે સરદાર ધામ નામની સંસ્થાનું નામકરણ કરશું રજિસ્ટ્રેશન કરશું અને સમગ્ર ગુજરાત ને જોડતું યુવા શક્તિને સર્વાંગી વિકાસ માટે કામ કરતું સરદાર ધામ બનાવશું અમદાવાદ ખાતે બે હજાર તેર માં આપણે જે જગ્યા પર બેઠા છે એ જગ્યા ખરીદવામાં આવી બે હજાર ચૌદ બાર જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે લગભગ લગભગ અઢાર હજાર થી વીસ હજાર બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું દોઢ કરોડ દોઢ કલાકના અંતે સમાજના બંધુ ભગીનીઓએ દાતાઓ દિલેરી સાથે એસી કરોડ રૂપિયા અમારી વિકાસની જોડીમાં આપ્યા અને ત્યાર પછી બે હજાર અઢારમાં માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરી અને મને કહેવાય દો સ્વય નાના મોટા હોદ્દા બે હાજર વીસ માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આપણે કરવા જઈ રહ્યા છીએ દોસ્ત બે ચૌદ માં મેં કીધું ભૂમિપૂજન કર્યું બે હાજર અઢાર માં આપણે સમિટ કરી ત્યારે જે જગ્યા પર બેઠા છે ત્યાં સરદાર ની માત્ર જગ્યા જ હતી બે હજાર અઢાર પછી બાંધકામ શરૂ કર્યું આજે આપણે જોઈ રહ્યા છીએ કે બાંધકામ પૂર્ણ થઈ ગયું છે હવે ફિનિશિંગ અને ફર્નિચર બાકી છે અને સાડા ત્રણ કરોડના ખર્ચે કાંસ્યમાં બનાવેલી પ્લેટફોર્મ સાથે પચાસ ફૂટની દેશની સરદાર સાહેબની બીજા નંબરની હાઈટ ધરાવતી પ્રતિમા નું અનાવરણ ત્રણ જાન્યુઆરીએ સવારે સાડા આઠ કલાકે માન્ય મુખ્યમંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી માંડવીયાજી પટેલ અને સરદાર શ્રેષુના દાતા છે રણછોડભાઈ જોઈતારામભાઈ પટેલ એમના હસ્તે પ્રતિમાનું અનાવરણ થશે સમગ્ર ટ્રસ્ટી ઉપસ્થિતિમાં હવે આપનો સવાલ છે કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ શું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ત્રણ મુદ્દા એટલે કે ત્રણ ઉદ્દેશ સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ પહેલો મુદ્દો છે નાના મધ્યમ મોટા ઉદ્યોગોનો આંતરિક અને વૈશ્વિક જોડાણ થાય ધંધા વ્યાપાર ક્ષેત્રે બીજો મુદ્દો છે નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા ત્રીજો મુદ્દો છે શિક્ષિત દીક્ષિત યુવાનોને તાલીમ બદ્ધ કરી અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પાસેથી એમને રોજગાર અપાવવામાં ઉપયોગી થવું આ ત્રણ મુદ્દાઓ ઉપર નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાની આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ તમને એમ થાય કે બે હજાર અઢારમાં સમિટ ને બે હજારમાં વીસ શું સરકારની સમિટ સત્તરમાં હતી આપણી અઢારમાં સરકારની ઓગણીસમાં આપણી સમિટ વીસમાં સરકાર એકવીસ આપણે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત આ બે હજાર વીસમાં આપણે સમિટ કરવા જઈ રહ્યા છીએ એની પણ ત્રણ પ્રકારની વિશેષતા છે પહેલી વાત એ છે

તલાટી થી લઈને આઈએસ સુધી કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધી દસ હજાર દીકરા મિશન બે હજાર વહીવટી તંત્રમાં મોકલવા બીજો મેં કીધું એમ ગ્લોબલ બિઝનેસ સમિટ અઢાર ચોવીસ અને છવ્વીસ માં આપણે ગ્લોબલ સમિટ દ્વારા યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે આ વેપાર ઉદ્યોગને આપલે માટે સમિટ જઈ રહ્યા છીએ એટલે બીજો જી ત્રીજો જી છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જીપીબી ઓ શોટ ને તો દસ હજાર બિઝનેસમેનો પ્રથમ રોળના છે એનું સંગઠન બનાવીને સમાજની અંદર જે કાંઈ વિષમતા છે સમાજની અંદર જે કંઈ ખામીયા છે વધુ ને વધુ સારું કરવા માટે છેવાડાના પરિવારને ઉપયોગી થવા માટે સમાજની યુવા શક્તિને શિક્ષિત દીક્ષિત અને વિકસિત કરીને એક નવી દિશા આપીને દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે સમાજને એક આર્થિક સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે આપણે મોટો સમાજ છે અન્ય સમાજ પણ સાથે સંકળાયેલો છે ચાહે બિઝનેસની વાત હોય સામાજિક રીતના અન્ય સમાજ ને કેવી રીતના ફાયદો સરસ સવાલ છે અને મને જવાબ આપતા ખુશી થાય છે આ સમિટ ને હું એ વિશેષ ક્યાં કહેવા જતો હતો સાત ગણી સમિટ મોટી છે બીજી વાત એ છે કે સામાજિક સમરસતાના ભાગ રૂપે દલિત સમાજ થી લઈને બ્રહ્મ સમાજ એટલે કે સર્વ સમાજ ને આ સમિટ ની અંદર સ્પોન્સર તરીકે સ્ટોલ ધારક તરીકે અને મુલાકાતી તરીકે બધાને આપણે આમંત્રણ આપ્યું છે અને આમાં બધા ભાગીદાર બન્યા છે આ સમિટ ની અંદર એ તમને કહેતા ખુશી અનુભવું છું અને ડેરી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે ધરાવે છે એને પચાસ ટકાના ડિસ્કાઉન્ટ ઉપર આ સ્ટોલ આપ્યા છે અને એક સરસ સંદેશ આપણા આપ જઈ રહ્યા છે કે બે હજાર અઢારમાં આપણે સબમિટ કરી તો ત્યાર પછી બ્રહ્મ સમાજે પણ સબમિટ કરી ઠાકોર સમાજે કરી ક્ષત્રિય સમાજે સબમિટ કરી આ વખતે ત્રણ જાન્યુઆરીએ બપોર પછીના સમયમાં દાદા ભગવાન ત્રિમૂર્તિ મંદિર ખાતે બ્રહ્મ સમાજ પણ સમિટ કરવા જઈ રહ્યો છે આગામી સમયમાં જૈન સમાજ પણ કરવા જઈ રહ્યો છે એવું મેં સાંભળ્યું છે તો સારી વાત છે સારી વાતનું અનુકરણ થાય કારણ કે મને કહેવાય દો આપના માધ્યમથી કે વ્યાપાર ઉદ્યોગ ને રોજગાર એમાં જ સર્વ સમાજનો છે ઉદ્ધાર

રીતના ફાયદો દરેક વાતનું મહત્વ હોય છે સરકાર જે કામ કરે છે ગવર્મેન્ટ એનજીઓ અને ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ એ ત્રણે મળશે તો દેશનું થવાનું છે હવે રહી વાત તમારા ગુજરાતના વિકાસની જે વાત છે કેવી રીતે સાથે મળે મેં કીધું એમ કે સરકાર એક વર્ષે કરે બીજા વર્ષે આપણે કરતા હોય સરકારની સ્કૂલ ચાલે છે સરકારની કોલેજ ચાલે છે તો પ્રાઇવેટ સ્કૂલો પણ ચાલે છે સરકારની બસ ચાલે છે તો પ્રાઇવેટ બસો ચાલે સરકારની હોસ્પિટલ ચાલે છે પ્રાઇવેટ હોસ્પિટલ ચાલે તો પ્રાઇવેટ બિઝનેસમેનો આ બધા સાથે મળીને જ કામ કરવું જોઈએ એટલે કીધું છે કે આપણે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એટલે પાટીદાર સમાજ રાષ્ટ્રધર્મ બજાવી રહ્યો છે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે એમને કેવી રીતના આમાં ફાયદો થતો જોઈ રહ્યા છે મોટામાં મોટો ફાયદો નાના બિઝનેસમેનો જે કીધું એમને જ ફાયદો થવાનો છે મોટા બિઝનેસમેનો પ્રસ્થાપિત થઈ ચૂકેલા પોતાની રીતે સારી રીતે એટલે નાના બિઝનેસમેનો માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી છે એમના માટે પરસ્પર ઓળખાણ થશે ઓળખાણ દ્વારા એકાબીજેને ઉપયોગી થશે અને એકાબીજેને વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે એક નવી આગળ વધવાની તક મળશે

એના થકી આગામી સમયની અંદર સમાજ ને કઈ રીતના લાભ થવા જઈ રહ્યો છે ના માત્ર મતલબ પાટીદાર સમાજ તો મોટો લાભ થશે પરંતુ એ સમાજ જીવનના સંદર્ભમાં કઈ રીતના હું પાટીદાર સમાજ પાટીદાર સમાજ એક માધ્યમ બને છે પાટીદાર સમાજ એક પ્લેટફોર્મ આપે છે બાકી હું તો સર્વ સમાજ માટે આ સરદાર ધામ કામ કરીશ એક એક સંદેશ આપે છે મેં કીધું વેપાર વ્યાપાર ઉદ્યોગ ના રોજગાર એમાં સર્વ સમાજનો છે ઉદ્ધાર વિકાસની દિશામાં હવે કાલ્પનિક દુનિયામાં હકીકતની દુનિયા તરફ લોકોએ જવું પડશે આજનો યુવાન વિચારે છે કે સમાજ ફંક્શન કરે સમાજ કોઈ કાર્યક્રમ કરે તો મારા હિતની વાત ક્યાં છે મારા વેપારની વાત ક્યાં છે મારા માટે ઉદ્યોગની વાત ક્યાં મારા માટે રોજગારની વાત ક્યાં મારા હિતની વાત ક્યાં છે તો યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક સમાજે વિચારવું પડશે હવે માત્ર સ્નેહ મેલનના મેળાવડા કે ધાર્મિક મેળાવડા ઠીક શ્રદ્ધાના સ્થાન છે બધા કરે સ્વીકાર્ય આવકારીએ છીએ પરંતુ યુવાન રાખીને સમાજના દરેક આગેવાને દરેક બિઝનેસમેને સરકારે પણ વિચારવું પડશે કે યુવાન નું સ્થાન ક્યાં છે યુવાનના હિતની વાત ક્યાં છે એ સર્વ બધાએ ધ્યાનમાં રાખવું પડશે આજનો યુવાન છે એ ઈચ્છે છે કે મારા વિકાસની વાત હોવી જોઈએ દરેક ફંક્શનમાં દરેક કામમાં દરેક આયોજનમાં મારા હિતની વાત હોવી જોઈએ આ સિવાય યુવાનોને નોકરી સંદર્ભે કોઈ અહીંયા કામગીરી થશે કે જેના થકી સીધી રીતના નોકરી આપી શકાય આનો સીધો ફાયદો શિક્ષિત યુવાનો જે નોકરી ઈચ્છુ છે રોજગાર ઈચ્છુ એ મેળવી શકશે કારણ કે આટલા બિઝનેસમેનો જ્યારે દસ થી વધુ પહેલી હરોળના બિઝનેસમેનો એકત્રિત થવાના છે ત્યારે ઘણી બધી ઓળખાણ થશે અને જે પ્રકારની કંપનીઓના મોટા સ્ટોલો છે તે તે દિવસે પાંચમાં એ સ્ટોલોની મુલાકાત લેશે અલગ અલગ બિઝનેસો કઈ પ્રકારના સમાજ કરી રહ્યો છે અન્ય સમાજના સ્ટોલો છે એ પણ કેવા સારા બિઝનેસો કરી રહ્યા છે એમાંથી એના કાળો લેશે એના પેમ્પલેટ લેશે લિફલેટ લેશે એમાંથી જાણશે જોશે સમજશે અને કન્વેન્શન હોલની અંદર જે પ્રોગ્રામ છે સારા વક્તાઓ દ્વારા પ્રેક્ટિકલ સ્પીકર પ્રોફેશનલ સ્પીકર એના દ્વારા પ્રેરણા છે કે કેવી રીતે માણસ શૂન્યમાં સર્જન કરી શકે છે કેવી રીતે માણસ જેને કહેવાય ને કે એક આગળ વધી શકે છે એક સાહસ ગણતરીપૂર્વકના સાહસ સાથે પ્રમાણિકતાથી પરિશ્રમથી એક આઈડિયાથી કેવી રીતે આગળ વધી શકાય છે

નો વિકાસ થાય એવું પાટીદાર સમાજ ઈચ્છે છે પાટીદાર સમાજ એક એવો સંદેશ આપવા માગે છે સરદાર ધામના માધ્યમથી વી ટીવી ના માધ્યમથી કે આવો છ કરોડની ગુજરાતની બંધો ભગીનીઓ અને છ કરોડની પ્રજા આપણે સૌએ સાથે મળીને ગુજરાતી ભાઈ બહેનો સાથે મળીને વિકસીએ અને પરસ્પર એકાબીજીને ઉપયોગી થઈએ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરીએ સરદાર સાહેબના વિચારોથી પ્રેરિત થઈને ભારતનું નવનિર્માણ કરીએ ભારત નવનિર્મા પછી અન્ય સામાજિક ઉત્થાનના તમામ કાર્યક્રમો હોય એ સરદાર ધામ થકી થતા આવ્યા છે અને આગામી સમયની અંદર પણ થતા જોવા મળશે કેમેરામેન વિજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી અમદાવાદ